મિત્ર, બ્રહ્મ મુહૂર્તમાં જાગતાની સાથે જ જો તમે પલંગ પર સૂતી વખતે અથવા પલંગ પર બેસીને તમારી ઈચ્છા 3 વખત બોલો તો તે જ સમયે તે પૂર્ણ થઈ જાય છે. તે કેવી રીતે કરવું જેથી તમારી જે પણ ઈચ્છા હોય, ભલે તે ભૌતિક વસ્તુઓની કોઈ ઈચ્છા હોય, પછી ભલે તે સંબંધની હોય કે દુનિયામાં તમારી કોઈ અન્ય ઈચ્છા હોય, તે અથવા તમે જો તમારી કોઈ આધ્યાત્મિક ઈચ્છા હોય, આધ્યાત્મિક સ્તરે ક્યાંક આગળ વધવાની ઈચ્છા હોય કે તેનાથી સંબંધિત કોઈ ઈચ્છા હોય, તો બ્રહ્મ મુહૂર્તમાં 3 વાર બોલશો તો તે બધી જ પૂર્ણ થશે. તો મિત્રો, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ વિષય વિશે સંપૂર્ણ માહિતી. તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો, જેથી કરીને તમે પણ તેનું રહસ્ય જાણી શકો અને તમે પણ આ દુનિયાના આનંદ, વૈભવ અને પ્રાતઃકાળની આધ્યાત્મિકતા મેળવી શકો. મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલા, હે દેવોના દેવ મહાદેવ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. મિત્રો, ચાલો પહેલા બ્રહ્મ મુહૂર્તનો સમય જાણીએ. જો કે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 3:30 વાગ્યાથી સવારે 5:30 વાગ્યા સુધી કહેવાય છે, પરંતુ તેમ છતાં આ સમય 336 મિનિટથી શરૂ થાય છે અને સવારના સવારે 5:30 વાગ્યા સુધી તે બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખાય છે. બીજા કોઈ દેશમાં રહો છો અને બ્રહ્મ મુહૂર્ત કયો સમય છે તે જાણતા નથી, તો તમારો સૂર્ય કયા સમયે ઉગે છે તેના 1.5 કલાક પહેલાના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. તેથી તમે જે પણ દેશમાં રહો છો અથવા જ્યાં પણ રહો છો ત્યાં સૂર્યોદયનો સમય તો તમે 2 કલાક વહેલાનો સમય ઓછો કરી શકો છો, તો તે સમયે તમારા બ્રહ્મ મુહૂર્તનો સમય થશે. આ સમયે જો તમે બેસીને કરો અને આજે અમે તમને જે કહીશું તે કરો, તો તમને દરેક પ્રકારની સુખ સુવિધાઓ અને તે બધી આધ્યાત્મિક વસ્તુઓ મળી શકે છે. મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ તબક્કે ચોક્કસપણે કોઈ વસ્તુની કમી નથી. કોઈ અભ્યાસ કરીને આગળ વધવા માંગે છે, કોઈ સરકારી નોકરી મેળવવા માંગે છે, કોઈ ખાનગી નોકરી મેળવવા માંગે છે, કોઈ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે, કેટલાકને બિઝનેસમાં અલગ અલગ તક જોઈએ છે, કેટલાક લોકો પોતાની જાતને આગળ વધારવા માંગે છે, વધુ સારી સ્થિતિ લેવા માંગે છે, કેટલાકને બાળકો જોઈએ છે, છોકરી જોઈએ છે, છોકરો જોઈએ છે, લગ્ન કરવા છે, ઘણા પ્રકારના ઘર જોઈએ છે, ઘણું દેવું છે, તેમને એવી વસ્તુઓની જરૂર હોય છે જેના કારણે તેઓ અસંતુષ્ટ રહે છે. કોઈ વ્યક્તિ ધાર્મિક આધ્યાત્મિકતામાં આગળ વધવા માંગે છે અથવા દરેક વ્યક્તિની કોઈ ઈચ્છા હોય છે. જ્યારે બધા દેવી દેવતાઓ આજુબાજુ વિચરતા હોય છે અને તેમની શક્તિઓ સર્વત્ર ફેલાયેલી હોય છે, ત્યારે તે સમયે દેવી સરસ્વતી પણ તેમની વચ્ચે હાજર હોય છે. તે દરેક જગ્યાએ હાજર છે. તો તે સમયે જો તમે આ રીતે તમારા ઈચ્છા માટે પ્રાર્થના કરો છો તો તમારી ઈચ્છા પૂર્ણ થાય છે. અમારા પૂર્વજો, અમારા માતા પિતા, અમારા દાદા દાદી અથવા અમારા કરતાં પણ મોટા ઋષિ હતા, તે બ્રહ્મ મુહૂર્તમાં જાગતા તે આ વાતને જાણતા હતા કે આ સમયે ભૌતિક અને આધ્યાત્મિક વસ્તુઓને પૂર્ણ કરવા માટે સક્ષમ છે. તેથી આ વખતે સમય જુદો છે. જે ઈચ્છે તે સમયે તે જાગી જતા અને તેને જ અનુસરતા. અને આજે પણ તમે જુઓ છો કે જ્યારે તમે બીમાર થાઓ છો, જ્યારે તમે વૃદ્ધ થાઓ છો કે પછી ઉઠો ચાલો, બીપી ઓબેસિટી કેમ ઓછી થશે,
પછી વોક લેવાનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો ત્યારે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા હોય છે. જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો ત્યારે તમે એનર્જી અનુભવો છો, તો તમારા શરીરની ઘણી બધી બીમારીઓ દૂર થઈ જાય છે. જો તમે ભારતમાં રહો છો તો તમારું બ્રહ્મ મુહૂર્ત સવારે 3:30 વાગ્યા શરૂ થાય છે અને તે સવારે 5:30 વાગ્યા સુધી ચાલુ રહે છે. તમારે ઉઠવાનું હોય તે સમયની વચ્ચે, પછી ભલે તમે ધ્યાન માટે પથારીમાં બેસો અથવા જો તમારે પથારીમાંથી ઉઠીને બેસવું હોય તો તમે રૂમમાં અથવા પૂજા રૂમમાં તમે જ્યાં પણ હો ત્યાં તમારા માટે જગ્યા બનાવી શકો છો. એવું લાગે છે પરંતુ તમે તમારા માટે એક જગ્યા બનાવી શકો છો. અને જો તમારે ત્યાં ધ્યાન કરવું હોય તો તમારે તે જગ્યાએ શું કરવું જોઈએ? તમારે ન તો ખૂબ ઝડપથી શ્વાસ લેવો જોઈએ, તમારે સંપૂર્ણ રીતે શ્વાસ છોડવો પડશે. હળવો શ્વાસ લો અને તેને હળવાશથી છોડી દો. આ રીતે તમારા આગળના ચક્ર પર ધ્યાન કરો અને શ્વાસ જોતા જ નામનો જાપ કરો. આ સમયે જાગો, તમારું શરીર સારું રહેશે, તમે ઉર્જાવાન રહેશો. અને તે જ સમયે જ્યારે તમે આ સમયે જપ અથવા અજપ નામનો જાપ કરો છો ત્યારે તમારું મૂલાધાર ચક્ર કેન્દ્રીય બની જાય છે અને તેની સિદ્ધિ પ્રાપ્ત થવા લાગે છે, જેમાં તમને લક્ષ્મી અને તેણીની સિદ્ધિઓ મળવાનું શરૂ થાય છે. તમારી સંપત્તિ વધારવામાં મદદ કરે છે, જેના કારણે જો તમારી પાસે કોઈ દેવું હોય તો તે પણ દૂર થઈ જાય છે. જો નવી નોકરીઓ અને નવા વ્યવસાયો આ રીતે આવતા રહે છે તો આ પૈસાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. તમારે ફક્ત નામનો જપ કરતા રહેવાનું છે, તે આપોઆપ સિદ્ધ થશે. તમારી અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે અને તમે જ્યાં જશો ત્યાં તમારી સકારાત્મક ઉર્જાથી ત્યાંનું વાતાવરણ પણ સકારાત્મક બની જશે. જ્યાં તમે જશો અને બેસશો તો તમને સારું લાગશે. ત્યાં પણ જો કોઈ અન્ય વ્યક્તિ બીમાર હોય તો તમે આ સમયના નામનો જાપ કરીને અને પાણીને શક્તિ આપીને દવામાં ફેરવી શકો છો. જો તમે ઉર્જાયુક્ત પાણી તૈયાર કરીને દર્દીને પીવડાવશો તો તેને ઘણી રાહત મળશે અને તે બીમારીઓથી પણ મુક્ત થવા લાગશે. તેના માટે જ્યારે પણ તમારે અમે તમને કહીએ છીએ તેમ ધ્યાન કરવું હોય તો એક ગ્લાસ પાણી સામે રાખો. જ્યારે તમે ધ્યાન કરો છો જ્યારે સૌંદર્ય શક્તિ તમારી ચારે બાજુ ફેલાઈ જશે ત્યારે તે ઉર્જા તે ગ્લાસના પાણીમાં પણ પહોંચશે. તો તમે જે પણ હોય, જો તમે દર્દીને તૈયાર કરેલું ચમત્કારી પાણી ઉર્જાસભર પાણી પીવડાવો તો તમે જોશો કે જ્યારે તેની અંદર સકારાત્મક ઉર્જાનું પાણી જશે ત્યારે તે સાજા થવા લાગશે. આ માટે કોઈ પદ્ધતિ નથી, પરંતુ જો તમારે કોઈ મંત્ર સાબિત કરવો હોય તો તેના માટે એક પદ્ધતિ છે. તેના માટે તમારે યોગ્ય પૂજામાં બેસવું પડશે. જગ્યા શુદ્ધ હોવી જોઈએ, પછી અગરબત્તીઓ હોવી જોઈએ, પછી તમે મંત્ર સાબિત કરશો. પરંતુ નામ જાપમાં તમારે એવું કંઈ કરવાની જરૂર નથી. તેથી મિત્રો, નામ જાપમાં તમે બેસી શકો છો અને તમારી ઈચ્છા મુજબ તમે આ કરી શકો છો. તમારે કોઈ ખાસ નિયમોની જરૂર નથી, તમે ગમે ત્યાં બેસી શકો છો. પછી ભલે તમે પથારીમાં બેઠા હો અથવા તમે જ્યાં પણ આરામદાયક અનુભવો ત્યાં બેસી શકો છો. નહાવાનું કે દાંત સાફ કરવાની જરૂર નથી, જો તમારી ઈચ્છા હોય તો કરો, નહીંતર તમે બેડ પર બેસીને પણ આ રીતે કરી શકો છો. તો સૌથી પહેલા તમારે ઉઠવું પડશે અને તમારે કોઈ એક નામનો જાપ કરવાની જરૂર છે. કોઈ પણ નામ પસંદ કરો જે તમારી શ્રદ્ધા હોય. કોઈ પણ ભગવાન માંગ, ગુરુ માંગ, તમારે તેના પોતાના નામનો જાપ કરવાનો છે. રામના નામનો જાપ કરવાનો છે. રામનું નામ રાધે કૃષ્ણનો જાપ કરો.
તમને જે શ્રેષ્ઠ લાગે તે તમે કરી શકો છો, પરંતુ અમને જાણવા મળ્યું છે કે જે પરિણામ મોટા ભાગના સાધકોમાં વધુ જોવા મળ્યું છે તે રામના નામથી આવ્યું છે. તો પહેલા કેવી રીતે કરવું અને પછી શું કરવું તેને 3 વાર રિપીટ કરવા માટે તે પણ તમે કરી શકો છો. સૌ પ્રથમ તમે જ્યાં બેસો ત્યાં તમારે 15 મિનિટ સુધી નામનો જાપ કરવાનો છે. તમારે તે ઉર્જાને તમારી નજીક લાવવાની છે, તમારે તેને તમારી અંદર લાવવાની છે, તમારે તેને અનુભવવું પડશે, તમારે તેની સાથે એક બનવું પડશે. જ્યારે આપણે એક થઈશું ત્યારે આપણે તે બનીશું. તમે તમારી ઈચ્છા 3 વાર કહેશો અને પછી તે કેવી રીતે કરવી તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું પરિણામ મળ્યું છે. તો તમારે તેના માટે શું કરવું પડશે? તમારે શ્વાસ લેવો અને બહાર કાઢવો પડશે, આ બંનેનો જાપ કરવો પડશે. પણ તે કેવી રીતે કરવું અને આજે સમજવું કે તમે શ્વાસ લેતાની સાથે જ 2 વાર 4 વાર 10 વાર જેટલી વાર ઈચ્છો તેટલી વાર રામનામનો જાપ શરૂ કરવાનો છે. જેટલો શ્વાસ જાય તેટલો ઊંચો લેવ, તેટલી વખત બોલતા રહો. અને જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમારે રામ રામ બોલવું પડશે. પછી ભલે તે 4 વખત બોલવામાં આવે કે 10 વખત, તમે શ્વાસ લેતાની સાથે જ રામ રામ બોલવાનું શરૂ કરો. અને પછી શ્વાસ છોડતી વખતે તમારે રામ રામનો ઉચ્ચાર કરવો પડશે. અને શ્વાસ છોડતી વખતે તમારે રામનો ઉચ્ચાર કરવો પડશે. થોડી પદ્ધતિ છે તે બદલાઈ ગયું છે, પણ તેનું પરિણામ ખૂબ જ ઊંચું આવ્યું છે. તેથી તમે જ્યાં ઈચ્છો ત્યાં કરી શકો છો. અને જો તમારે આ જાપ કરવો હોય તો તમે આ જાપ પણ કરી શકો છો, નહીં તો તેનો જાપ કરો, પરિણામ ખૂબ જ વધારે છે. તો તમારે પહેલા દરરોજ 15 મિનિટ આ કરવું પડશે. તમારી ઈચ્છા પહેલા દિવસે પૂર્ણ થવી જોઈએ, બીજા દિવસે તે પૂર્ણ થવી જોઈએ. 21 દિવસ પહેલા તમારી ઈચ્છા પરિપૂર્ણ કરવામાં આવી હતી. કેટલાક લોકો માટે તે 1 જ દિવસમાં થાય છે, તેથી તમારે તેને ઓછામાં ઓછા 21 દિવસ સુધી કરવું પડશે. તો તે 21 દિવસનો સમય પણ લઈ શકે છે. એ જાણવું કે આ વ્યક્તિ તમારી ઈચ્છા પૂરી કરવા તમારી પાસે આવી રહ્યો છે, આ વ્યક્તિ તે કામ માટે સંકેતો આપી રહી છે, તો તમારે તેને ઓળખવું પડશે. પછી તમે 15 મિનિટ આ ધ્યાન કરો કે તરત જ તમે તેને 30 મિનિટ સુધી લંબાવી શકો છો. પછી આ રીતે ધ્યાન કર્યા પછી જ્યારે તમે તે ઉર્જા સાથે ભગવાન સાથે એક થઈ જાઓ છો ત્યારે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવી પડશે. તમે જે ઈચ્છો છો તે 3 વખત બોલો. શ્વાસ લેતી વખતે તમે કરશો અને પછી શ્વાસ લો અને પછી ફરીથી તે ઈચ્છા કહો. પછી 3જી વખત શ્વાસ લો અને પછી તે ઈચ્છા કહો અને પછી શ્વાસ છોડો. તમારે દરેક શ્વાસ સાથે એ ઈચ્છા બોલવાની છે. તમે તે બોલો કે તમારા મનમાં બોલો તો પણ કાર્ય થશે. તેથી તમારે આ નામનો જાપ કર્યા પછી 15 મિનિટ પછી જ કરવાનું છે. પછી ભલે તે 15 મિનિટ માટે કરો, 30 મિનિટ માટે પણ કરી શકો. અને પછી તમે જોશો કે તમારી પ્રાર્થના તરત જ પહોંચી જશે કે ભગવાન અને સમગ્ર બ્રહ્માંડ જેમની છે તેણે આ બધું બનાવ્યું છે. તેથી જો તમે તેમની પાસેથી માંગ્યું હોય તો તે તેના માટે છે. તેથી તમને કંઈ પણ આપવા માટે અસમર્થ કંઈ નથી. તે આપનાર છે, તેણે દરેકને તે આપ્યું છે, તેણે આખી સૃષ્ટિ જેને આપી છે. જો તમને તેમાંથી થોડું જોઈએ છે તો તે આજના વિડીયોમાં તરત જ તમારી ઈચ્છા પૂરી કરે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે.
અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.